हेलो विद्यार्थी मित्रों, प्रकरण 14 अकड़ाशास्त्र भाग 3 जीएम पटेल कन्या विद्यालय में आप सर्वे नु हार्दिक स्वागत छे। अपने बे वीडियो में मध्यकना दाखला जोई गया। आजे स्वाध्याय 14.1 नो दाखलो चौथो, त्रीजो दाखलो खुटती आवृत्तिनो छे। एने आपणे लास्ट वीडियो में खुटती आवृत्तिवाळा बधा दाखला एक साथे जोईशुं। तो अहीं आपणे 14.1ना दाखला 4 रकम जोईए तो एक हॉस्पिटलमां डाक्टरे 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો। યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો। બાળકો, અહીંયા રકમ દરેક વખતે જેમ કહું છું એ મુજબ આડી રકમને ઊભી કરી બે ખાના સૌ પ્રથમ રકમના જ છે। પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા 65 થી 68, 68 71 71 74 74 તો 70 ને 70 80 80 83 ને 83 86। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો 65 થી 68 3 ગાળો એમ છેલ્લે સુધી ચેક કરીશું તો 80 83 3 ગાળો વર્ગ લંબાઈનો ગાળો સરખો છે। તો આપણે આને પદ વિચલનની રીત દ્વારા ગણીશું। બીજું ખાનું આપણે FI અહીંયા લખેલું છે, મહિલાઓની સંખ્યા જેને FI તરીકે ઓળખીશું, 2 4 3 8 7 4 2। તો આનો સરવાળો કરતા આપણને સિગ્મા FI મળશે। આ સિગ્મા FIને મિત્રો N પણ કહી શકાય, કુલ આવૃત્તિનો સરવાળો એને N પણ કહી શકાય, અવલોકનનો સરવાળો સિગ્મા FI બરાબર 30। ચાલો મિત્રો, હવે હું બોલું એ પહેલાં આપ બોલો, મધ્ય કિંમત કેવી રીતે મળશે? 65 અને 68 આ બંનેનો સરવાળો કરીશું, 65 + 68 સરવાળો કરો તો 133 થશે, એને 2 વડે ભાગો, 66.5। વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે ગાળો આપણે ચેક કરી લીધો છે, કેટલાનો ગાળો છે? અહીંયા 65 છે, 66 67 68 3 ગાળો છે, તો આમાં 3 ઉમેરી દેશું, 67 68 69 એટલે મળશે 69 70 71 72 73 75 75। 0.5 તો ખરું જ, આગળ 3 ઉમેરો, 76 77 78, આગળ 3 ઉમેરો, 79 80 81 0.5, 81માં 3 ઉમેરો, 82 83 84 0.5। તો આ રીતે મિત્રો મધ્ય કિંમત 100નું ખાનું સરળતાથી આપણે ભાગાકાર વગર, ગાળો સરખો છે, ગાળો નાનો છે, 3 ઉમેરી અને મેળવી શકીશું। ચાલો મિત્રો આગળ UI બરાબર પદ વિચલનની રીત કીધી મેં કે ગાળો સરખો છે માટે બહુ સરળ પડે, યોગ્ય રીત પસંદ કરો એટલે આપણી પસંદગીની રીત પદ વિચલનની રીત। તો XI માઇનસ એ હવે તમે કહી શકશો, અહીંયા 77.5 મેં એ ધાર્યો છે, 7 ખાના છે, ઉપર 3 નીચે 3 વચ્ચે મેં એ ધાર્યો છે, તમે પહેલાંમાં ધારીને પણ ગણી શકો, ટ્રાય કરજો, જવાબ તો એક જ આવશે। અહીંયા 66.5માંથી 75.5 બાદ કરો અને એને 3 વડે ભાગો તો -3 -2 -1 0 1 2 અને 3। તો આ રીતે આપણું UIનું ખાનું ભરી શકાશે। શું કરશું મિત્રો, હવે તમે રેડી, મધ્ય કિંમતને પેન પેન્સિલથી ખાનાને હાથ રાખી દેશું, આંગળી રાખી દેશું અથવા તો દાટી દેશું જેથી કરીને FIUIનું ખાનું ઘણી સરળતાથી આપણે ભૂલ ન પડે। 2 ને 3 સાથે ગુણો, 2 3 -6, 4 ને 2 સાથે ગુણીશું, -8, 3 ને 1 સાથે ગુણીશું, -3, 8 ને 0 સાથે ગુણીશું, 0, 7 ને 1 સાથે ગુણતા 7, 4 ને 2 સાથે ગુણતા 8, 4 2 8
બે ને ત્રણ સાથે ગુણતા, બે ને ત્રણ સાથે ગુણો, બે તેરી છ. તો આ રીતે બાળકો આપણે ખાનું સિગ્મા FIUIનું ખાનું આપણે ભરી શકીએ છીએ. હવે એકદમ નાના આંકડા છે, ઉપર માઇનસ છ, માઇનસ આઠ અને માઇનસ ત્રણ. આઠ ને છ ચૌદ, પંદર સોળ ને સત્તર, માઇનસ સત્તર. અને નીચે સાત ને આઠ પંદર ને છ એકવીસ, માઇનસ સત્તર પ્લસ એકવીસ, બરાબર કેટલા વધશે? માઇનસ સત્તર અને એકવીસ, એકવીસ મોટા માટે પ્લસ, એકવીસમાંથી સત્તર જાય તો ચાર. તો મિત્રો અહીંયા આપણને કોષ્ટક રેડી થઈ ગયું. બે માર્કના દાખલામાં આપણું આ કોષ્ટક તૈયાર છે. એક માર્ક આપણને આનો અવશ્ય મળી જશે. હવે આગળ એની કિંમત ચેક કરતા જાશું. શું જોઈ છે આપણે? તો સિગ્મા FI 30 છે, 75.5 બરાબર A છે, અને સિગ્મા FIUI 4 છે. અને બે વર્ગ વચ્ચેનો ગાળો, વર્ગ લંબાઈ કેટલી છે? તો 3 છે. એને આપણે સૂત્ર દ્વારા, સૂત્રની કિંમતમાં મૂકીને શીખીશું. અહીંયા A બરાબર 75.5, H બરાબર 3, હમણાં મેં કીધું વર્ગ લંબાઈનો ગાળો H 3 છે. સિગ્મા FI બીજું ખાનું આપણું કોષ્ટકનું 30 છે, અને સિગ્મા FIUI આપણું લાસ્ટ ખાનું માઇનસ 17 ને 21 વાળું, 21માંથી 17 ગયા પ્લસ 4 વધ્યા એટલે FIUI બરાબર 4 મળ્યા. ચાલો મિત્રો પદ વિચલનનું સૂત્ર, એક્સ બાર બરાબર A પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI અને ગુણ્યા H. આગળ જોશું તો 75.Aની જગ્યાએ કિંમત આંગળી રાખીને કિંમત મૂકતા જાશું. 75.5 છે તો એની જગ્યાએ 75.5, સૂત્રમાં પ્લસ છે પ્લસ એમનમ રાખીશું. આગળ પ્લસના પ્લસ, કાઉન્સનો કાઉન્સ, ઉપર સિગ્મા FIUI કેટલા છે અહીંયા ચેક કરો, તો 4 પ્લસ છે, છેદમાં સિગ્મા FI કેટલા છે? 30 છે. ગુણાકારની નિશાની, H કેટલા છે? 3 મિત્રો. 4 તેરી 12 થશે. હવે આગળનું સ્ટેપ, 4 તેરી 12 અને 12ને 30 વડે ભાગવાના 0.4. તો આ રીતે 75.5 અહીંયા પ્લસ પ્લસ જ છે. આગળના આપણે દાખલા જોયા એમાં અહીંયા પ્લસની નિશાની અને અહીંયા માઇનસ હતા, તો પ્લસ માઇનસ માઇનસ થતા હતા અને ત્યારે આપણે એની બાદબાકી કરતા હતા. અહીંયા આપણી પાસે પ્લસ છે તો 75.5 પ્લસ 0.4. બોલો જોઈએ મિત્રો, સરવાળો કરો એટલો આવશે 75.9. તો શબ્દમાં આપણે રકમમાં જે આપેલું છે તે મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક 75.9 છે. તો આ રીતે મિત્રો મધ્યકનો દાખલો આપણે પદ વિચલનની રીતે ગણીને 75.9 જવાબ આવે છે. તમને હોમવર્ક, અહીંયા આ જ દાખલો તમે ધારેલા મધ્યકની રીતે ગણીને ટ્રાય કરજો. તો અહીંયા તમારે જે જવાબ આપણે પદ વિચલનની રીતથી કરી છે 75.9, એ જ જવાબ તમને ધારેલા મધ્યકની રીતમાં પણ મળશે. મિત્રો ખૂબ સરળ છે, ફક્ત ચીવટ આપણે સરવાળા બાદબાકીમાં ભૂલ ન પડે, ભાગાકારમાં ભૂલ ન પડે એની જ કાળજી રાખવાની છે. એટલે આપણો છેક સુધી જવાબ એક્યુરેટ આવશે, છેલ્લો સાચો જવાબ આવી જાય પછી. અહીંયા મેં બોક્સમાં લખેલું છે એ લખવાનું આપણે ભૂલશું નહીં, અચૂક લખીશું. ચાલો હવે અહીંયા આગળ આપણી પાસે એક 14.1નો પાંચમો દાખલો છે. આપણે ચોથો જોયો, હવે આગળ પાંચમો કરશું. એની રકમ આ મુજબ છે, એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. બંધ ખોખાઓમાં કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી હતી એ પણ આપણે જણાવવાની છે. હવે આપણે એની રકમ જોઈએ પછી આપણને ખબર પડશે કે મારે આની કઈ રીતનો ઉપયોગ કરવો. કેરીઓની સંખ્યા
ખોખાઓની સંખ્યા FI, કેરીઓની સંખ્યા, કેરીઓની સંખ્યા 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61 અને 62 થી 64. આ રીતે કેરીઓની સંખ્યા આપેલી છે, બાજુમાં ખોખાઓની સંખ્યા, તો 15, 110, 135, 115 અને 25. આ FI છે, બે રકમ આપણને રકમમાં આપેલી જ છે. હવે આપણે અહીંથી ચાલુ ગણવાનું કરીએ તો 15, 110, 135, 115 અને 25નો સરવાળો કરશું તો 5 ને 5 10, ને 5 15, ને 5 20 ની શૂન વધી 2, 2 ને 1 3, ને 1 4, 5 6 7 8, 9 ને 1 10 ની શૂન વધી 2. તો આમ જુઓ તો સિગ્મા FI બરાબર આપણને 500 મળશે, સોરી 400 મળે છે. મધ્ય કિંમત XI નું ખાનું આપણે જો ભરીએ તો 50 અને 52, 50 52, તો 50 વત્તા 52 102, 102 ને 2 વડે ભાગો 51. હવે અહીંયા તમને મેં હમણાં જ કીધું એમ ઉપરની વર્ગની અધસીમા અને નીચેના વર્ગની અધસીમા આ બેની વર્ગ લંબાઈ માટે ઉપયોગ કરશું. જો તમને અહીંયા એક દાખલામાં નવીનતા લાગશે, આગળ બધા આપણે દાખલા જોયા એ બધા દાખલાની અંદર અહીંયા 50 0 થી 10 હોય તો એ જ 10 અહીંયા બીજામાં આવતા હતા, એટલે કે પહેલા વર્ગની ઉદ્ધવ સીમા બીજા વર્ગની અધઃ સીમા જ હતી. અહીંયા તમે ચેક કરશો તો 50 થી 52 છે, તો મતલબ કે અહીંયા 52 આવવા જોઈતા હતા પણ નથી. તો આ આવૃત્તિ વિતરણ આપણી પાસે જે આપેલું છે ને એ અસતત છે, પણ મધ્યસ્થનાને એ દાખલા આપણે ગણશું. એમાં ખરેખર આવૃત્તિ વિતરણ અસતત આપેલું હોય તો આપણે એને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવી અને પછી દાખલા ગણી શકાશે. અહીંયા અસતત આપેલું છે અને એની અહીંયા ગાળો 1-1 છે, પણ અહીંયા મધ્ય કિંમત આપણે લેશું તો બેયનો સરવાળો કરતા જશું. અહીંયા પણ તમે જુઓ 53 અને 55, 53 અને 55, તો એનો સરવાળો કરશો 53 અને 55નો, તો 53 55નો સરવાળો કેટલો આવશે? 108. 108ને 2 વડે ભાગો એટલે આપણને મધ્ય કિંમત બીજી મળશે 54. હવે તમે અહીંથી વર્ગ લંબાઈને ચેક કરી લઈ તો 50 થી 53 3નો ગાળો, 53 થી 56 3નો ગાળો, 56 થી 59 3નો, અને 59 થી 62, એટલે કે H બરાબર વર્ગ લંબાઈ 3 છે. માટે આમાં 3 3 ઉમેરતા જાઓ, 54માં 3, 57, 57માં 3, 60, 60માં 3, 63. તો આ રીતે આપણી મધ્ય કિંમત XI નું ખાનું ભરાઈ જશે. ચાલો આગળ UI, વર્ગ લંબાઈનો ગાળો સરખો છે માટે આપણે UI કઈ રીત પસંદ કરી છે, તો પદ વિચલનની રીત. એમાં ધારીશું UI માટે અહીંયા ખાનામાં, આમાં ધારવા માટે 57માં આપણે ધારીશું 57 બરાબર A, તો 51માંથી 57ને બાદ કરો, -6 વધશે, -6ને 3 વડે ભાગો એટલે -2, પછી 54માંથી 57 બાદ કરશો, -3 વધશે, -3ને 3 વડે ભાગો, -1, અહીંયા 0, 60ને 57 બાદ કરો, 3ને 3 વડે ભાગો 1, 63માંથી 57 બાદ કરો એટલે 6 વધશે, 6ને 3 વડે ભાગો એટલે 2 મળશે. અહીંયા 57ની બાજુમાં A લખવાના રહી ગયા છે, એટલે આ બધા 57 બરાબર A ફરજિયાત ભૂલથી રહી ગયા છે, એટલે ધારેલો શું છે તો 57 બરાબર A. ફરીથી રિપીટ કરું છું, 57 બરાબર A આપણે પાકી બુકમાં ઉતારીશું ત્યારે 57 બરાબર A અહીંયા નોંધી લેજો. ચાલો આગળ આની ઉપર પેન રાખશું, પેન્સિલ રાખી દો, દાટી દો, ગુણાકાર કરશું FI નો અને UI નો, બીજા ખાનાનો અને ચોથા ખાનાનો. બીજામાં 15, ચોથામાં 2, 15 2 30, -30, 110ને 1 વડે ગુણો, -110,
135 ने 0 સાથે 0, 115 ને 1 સાથે 115, 25 ને 2 સાથે ગુણો 25 દુ 50. ચાલો મિત્રો, 2 માઇનસવાળા પદ છે, 2 પ્લસવાળા પદ છે. માઇનસ માઇનસનો સરવાળો, 110માં 30 ઉમેરો, 140 માઇનસ 140, પ્લસ પ્લસનો સરવાળો, 115માં 50 ઉમેરો એટલે 165. માટે સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર માઇનસ 140 પ્લસ 165. મોટું કોણ છે? 165 મોટા છે. પ્લસ વધશે, 165માંથી 140ને બાદ કરો તો પ્લસ 25. તો આપણે જે સૂત્રમાં જોઈ છે એ બધું જ કોષ્ટકમાં મળી જાય છે. સિગ્મા એફઆઈ બરાબર 400, એ બરાબર 57, સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર પ્લસ 25, અને એચ એટલે ગાળો 3નો. તો ચાલો આગળ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણીશું. અહીંયા એક આપણે પ્રશ્ન પૂછ્યો છે, મધ્યક શોધવા માટે કઈ રીત પસંદ કરી હતી? તો આપણે લખી છીએ, મધ્યક શોધવા માટે પદ વિચલનની રીત પસંદ કરી હતી. ચાલો, અહીં એ બરાબર 57, એચ બરાબર 3, સિગ્મા એફઆઈ બરાબર 400 અને સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 25. ચાલો બાળકો, તમને સૂત્ર યાદ જ છે, બોલો, પછી આપણે આગળ શરૂ કરીશું. એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ, બરાબરની નીચે જ બરાબર, એની જગ્યાએ 57, સિગ્મા એફઆઈ યુઆઈની જગ્યાએ 25, સિગ્મા એફઆઈની જગ્યાએ 400 અને એચની જગ્યાએ 3. હવે આપણે એનો ગુણાકાર કરશું. 25ને 3 સાથે ગુણો, 25 તેરી 75, અને 75ને 400 વડે ભાગશો એટલે 0.19 આવે. અહીંયા પણ પ્લસ પ્લસ છે એટલે સરવાળો જ આવે. 57માં 0.19 ઉમેરો તો 57.19 થાય. ચાલો બાળકો, જવાબ આવી ગયો છે. શું લખશું શબ્દોમાં? તેથી બંધ ખોખાઓમાં કેરીઓની સંખ્યાનો મધ્યક 57.19 છે. બરાબર મિત્રો, સમજાઈ ગયું હશે. આગળના કોષ્ટકમાં ફરીથી યાદ કરી દઉં, ત્રીજા ખાનામાં એ બરાબર 57ની નોંધ આપણે અવશ્ય કરીશું. ચાલો નેક્સ્ટ દાખલાને ગણવાનો પ્રયત્ન કરીશું આપણે. તો નેક્સ્ટ દાખલા નંબર 6, સ્વાધ્યાય 14.1, દાખલો 6. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થું ખર્ચ બતાવે છે. તો દૈનિક ઘરગથ્થું ખર્ચનો મધ્ય યોગ્ય રીત પસંદ કરીને શોધો. મિત્રો, અહીંયા ખાસ નોંધજો, પરીક્ષામાં તમને એમ કહે કે ધારેલા મધ્યકની રીતે ગણો. તો તમે પૂછેલો ધારેલો મધ્યક હોય અને પદ વિચલનની રીતે ગણો તો જવાબ તો એક જ આવે, પણ ખરેખર ધારેલો મધ્યક શબ્દ વાપરેલો હોય તો આપણે એને ધારેલા મધ્યકની રીતે જ ગણવો જોઈએ. ઘણી વખત સરેરાશ શબ્દ આવે છે, સરાસરી આવે છે, વક્રો આવે, આ રીતના અમુક શબ્દો આવે ત્યારે તમારે મધ્યક જ છે એમ માનવાનું રહેશે. ચાલો રકમ જોઈએ. દૈનિક ખર્ચ છે એ વર્ગ લંબાઈમાં 100 થી 150, અને 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350. યોગ્ય રીત પસંદ કરીને શોધો. તમે જોઈ શકો છો આપણી રીત યોગ્ય કઈ છે. બહુ સરળ, વર્ગ લંબાઈ સરખી. માટે પદ વિચલનની રીતનો જ આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે આ રીતે જ આપણે ગણીશું. પરિવારની સંખ્યા, તો 100 થી 150 રૂપિયા રોજ ખર્ચો કરતા હોય એવા 4 પરિવાર છે. કોઈ પરિવાર 100 રૂપિયા વાપરે છે, કોઈ પરિવાર 120 રૂપિયા વાપરે છે, કોઈ પરિવાર 130 વાપરે છે. તો 100 થી 150માં 4 પરિવાર, 150 થી 200માં 5 છે. આ રીતે આગળ વર્ગ આપેલા છે એ ખર્ચ છે,
અને બાજુમાં પરિવારની સંખ્યા. ચાલો મિત્રો પરિવારની સંખ્યાનો સરવાળો કરીએ. 4 ને 5 9 10 ને 11 12 ને 13 14 ને 15 15 નો 5 વધી 1 25. તો સિગ્મા એફઆઈ બરાબર 25. મિત્રો અહીંયા એક્સાઈની કિંમત શોધવા માટે મારી પહેલા તો તમે જ શોધી લેશો. જો સરવાળો કરશો, 100 ને 150 ઉમેરો, 250 ને 2 વડે ભાગો. સરેરાશ કાઢવાની છે બધી કિંમત, એટલે તો એને 2 વડે ભાગતા 125. આ બેનો સરવાળો કરી 175 225, એમાં ઉમેરતા જાઓ. 50 50નો ગાળો છે, 225માં 50 ઉમેરો, 275 275માં 50 ઉમેરો, તો 325. મિત્રો અહીંયા 5 વર્ગ છે, તો 2 વર્ગ ઉપર 2 નીચે છોડતા વચ્ચેના વર્ગમાં આપણે 225 બરાબર એ ને ધારેલા છે. ચાલો મિત્રો આગળ યુઆઈ પ્રમાણે કરશું. તો 125માંથી 225 બાદ કરો, 125માંથી 225 બાદ કરો, એટલે સીધું જ છે -100 વધે, અને એને 50 વડે ભાગો એટલે -2. 175માંથી 225ને બાદ કરો, 50 વધે -50 ને 50 વડે ભાગો -1 0 1 અને 2. બહુ સરળ, જે ધારેલું છે એની બાજુમાં 0 મૂકી ઉપર ચડતું જવાનું, -1 2 3 નીચે ઉતરતું જવાનું, 1 2 ને 3. પણ ક્યારે, જો વર્ગ લંબાઈ સરખી હોય તો જ આ રીતે આપણે યુઆઈનું ખાનું સરળતાથી ઝડપથી ભરી શકીએ. પેન પેન્સિલ હાથમાં મધ્ય કિંમતની ઉપર હાથ રાખીશું, એફઆઈને યુઆઈ સાથે ગુણીશું, 4 ને 2 સાથે ગુણતા 4 2 8 આવશે, પણ માઇનસમાં, માઇનસ છે એટલે 5 1 5 એ પણ માઇનસમાં, 0 ને 0 કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ, 12 ને 0 સાથે 0 જ, 2 કુ 2 અને 2 દુ 4. એકદમ નાનો જવાબ આવશે, ઉપર 2 માઇનસ છે નીચે 2 પ્લસ છે, માઇનસના આંકડા નાના છે, 8 ને 5 13, -13 4 ને 2 6, -13 + 6. સિગ્મા એફઆઈયુઆઈનું ખાનું આપણને મળશે -13 + 6. 13માંથી 6ને બાદ કરો, મોટું પદ માઇનસ માટે -7 આવશે. મિત્રો અહીંયા એચ બરાબર નોંધી લઈએ, 100માંથી 150 150માંથી 100, 200માંથી 150, 250માંથી 200, 300માંથી 250, કોઈ પણ બે નજીકના વર્ગ, ઉપરની અધસીમા નીચેની પણ અધસીમા, બે વર્ગની અધસીમાની બાદબાકી કરતા આપણને મધ્ય કિંમત એક જ સરખી મળે છે, એચ બરાબર 50. તો મિત્રો આનો ઉપયોગ આપણે પાછળ કોષ્ટકમાંથી જોઈને ગણતરીમાં કરીએ. આગળ કોષ્ટકમાંથી જ મેં લીધું છે, એ બરાબર 225, એચ બરાબર 50, સિગ્મા એફઆઈ બરાબર 25 અને સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 7. ચાલો આમાં સૂત્ર બોલો, સૂત્રનો ઉપયોગ કરીશું. એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. તો આ રીતે હવે આપણે એની કિંમત મૂકીશું. એ બરાબર કેટલા આપેલા છે, તો એ બરાબર 225 મૂકશું, પ્લસ એમ નામ સિગ્મા એફઆઈ યુઆઈ -7, સિગ્મા એફઆઈ 25 અને એચ બરાબર 50. આ રીતે એની જગ્યાએ કિંમત મૂકી, સિગ્મા એફઆઈની જગ્યાએ -7 મૂક્યા, સિગ્મા એફઆઈની જગ્યાએ 25 મૂક્યા, અને ગુણ્યા એચ બરાબર ગાળો, બે વર્ગ વચ્ચેનો 50. આ રીતે હવે 7 ને 50 સાથે ગુણો, અથવા તો અહીંયા છેદ પણ ઉડે છે, તમે જોઈ શકો છો 50 ઉપર છે ને નીચે 25 છે, 25 2 50, એટલે 25 અહીંયા છે, અહીંયા 50 છે, તો આને ઉપર ઉડાડી અહીંયા 2 મૂકો, તો 7 2 14, વધતે ઓછે ઓછા, આ નિશાની અગત્યની છે, 7 2 14 અને 7 -14 આવશે. આગળ છેલ્લું સ્ટેપ, 225માંથી 14 બાદ કરો, 211 વધશે. તો આ રીતે મિત્રો છેલ્લે શબ્દોમાં, તેથી દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક રૂપિયા 211 થાય. બરાબર મિત્રો, ખૂબ સરસ.
तो आपणे अहींया त्रीजा भागनी अंदर दाखलो चार पांच अने छ जोयो। खूब सरळताथी आगळ जोयेला दाखला मुजब आगळ गणेला दाखला मुजब पद विचलननी रीतनो उपयोग करी अने खूब सारी रीतथी समझाई जाए एवी रीते अहींया मैं प्रयत्न करेलो छे। तो विद्यार्थीनी बहनों आपने समझ पड़ी ज गई हशे, न समझाय एवुं लागे तो नोंधजो, रूबरू मळीशुं त्यारे ફરીથી તમને સમજાવવાનો હું પ્રયત્ન કરીશ। થેન્ક યુ।